हेलो, गुड मॉर्निंग स्टूडेंट। हाउ आर यू ऑल? केम छो बधा? तो गई वक्त आपणे वात करी हती के नेक्स्ट लेक्चर नी अंदर आपणे रिविजन टेस्ट लेशुं, एवुं मैं कह्युं हतुं। ओके, तो आजे आपणे शुं करवानुं छे? आजे आपणे रिविजन टेस्ट स्टार्ट करीशुं, अने एमां अमे ए पण कीधुं हतुं के आपणे हेव हेजनी खाली जग्या जोईशुं। बराबर, हेव हेजनी खाली जग्या जे मैं आगळ चलावी हती, अने ए खाली जग्या विशे तमारी आजे टेस्ट लेवानी छे। ओके, तो अने बीजी एक बात के आपणे गूगल मीटमां शुं करवानुं छे के तमारे कम्पलसरी जोड़ावानुं छे, तमारा जे भी डाउट होय शेर करवाना छे। ओके, अने तमे शुं अभ्यास करो छो ए अमारा सुधी पहोंचे ए हेतुथी तमारे बधाए गूगल मीटमां कम्पलसरी जोड़ावानुं छे। हवे बीजी वात करीए કે આપણે પરીક્ષા માટે તમારે શું કરવાનું છે, કોઈ એક નોટ લઈ લો કે જેમાં ઇંગ્લિશમાં કંઈ લખેલું ના હોય, અને અથવા તો એક પિન પેજ લઈ લો, બેમાંથી ગમે તે એકમાં તમારે ટેસ્ટ આપવાની છે, અને આ જે ટેસ્ટ છે તમારે તમારા પેરેન્ટ્સની હાજરીમાં લખવાની છે, અને ટેસ્ટ આપ્યા બાદ તમારે તમારા પેરેન્ટ્સની સિગ્નેચર કરાવવાની છે। બરાબર છે, તો ચલો આપણે જોઈએ। મારી જોડે જોડે લખતા રહેજો, બરાબર, કારણ કે આ લખાઈ જાય પછી હું તમને 5 મિનિટનો ટાઈમ આપીશ, જો કે 14 ખાલી જગ્યા છે, એક હું મારા તરફથી એડ કરીશ, એટલે કે ટોટલ આપણે 15 માર્કની આપણે ખાલી જગ્યાની ટેસ્ટ લઈએ છીએ। ટોટલ માર્ક કે બરાબર આની ઉપર ટોટલ માર્ક્સ 15 રાખીએ આપણે। બરાબર, મારી જોડે જોડે લખતા રહેજો ખાલી જગ્યા, અને જવાબ તમને આવડતા હોય તો ફટાફટ ત્યારે ત્યારે લખવા લખવાનું શરૂ જ કરી દેજો। બરાબર, બાકી હું તમને વિચારવા માટે બીજી 10 મિનિટ એક્સ્ટ્રા આપીશ લખાઈ ગયા પછી। ચલો, તો વિદ્યાર્થી મિત્રો આપણે શુભ શરૂઆત કરી લઈએ છીએ રિવિઝન ટેસ્ટની। યુ ડેશ અભિયાન, એલિફન્ટ ડેશ બિગિયર્સ, આઈ ડેશ અ રેબન, he dash a new book, she dash twice, mohan dash a tractor, સૂચના પણ લખી દઉં છું કે હેવ અને હેઝ નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। બરાબર, શેનો ઉપયોગ કરવાનો છે? હેવ હેઝ નો, મેં તમને કહ્યું હતું ને ગઈ વખતે, શેનો ઉપયોગ કરવાનો છે? હેવ હેઝ નો ઉપયોગ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે। મોહન ડેશ અ ટ્રેક્ટર, મિસ્ટર વ્યાસ ડેશ અ સ્કૂટર, આઈ ડેશ ડોગ્સ, મિસિસ અન્યા, ડેશ એન અમ્બ્રેલા, ઓ
পূজা ডেসেনর The monkey dares a long tail. The monkey dares a long tail. You dance mangoes. The cow dares three horns. Okay, તમારી આજુબાજુમાં કોઈ પણ જાતનું ઇંગ્લિશ મટીરિયલ હોવું જોઈએ નહીં બરાબર ખાલી એક પેન એક કાગળ અથવા તો એવી નોટ કે જેમાં ઇંગ્લિશમાં કંઈ લખેલું ના હોય એ બે સિવાય તમારી પાસે કશું હોવું જોઈએ નહીં The cow dares be horns. I dares a car. Number 15. બીજો એક આપણે લઈએ લખી નાખો વિદ્યાર્થી મિત્રો 15 માર્કની ટેસ્ટ છે તમારી લખાઈ ગયા પછી તમને એક ખાલી જગ્યા છે એટલે લગભગ એક મિનિટમાં બે ખાલી જગ્યા ઉડાઈ જાય એટલે 15 એટલે તમને 7 થી 8 મિનિટનો સમય આપું છું બરાબર 7 થી 8 મિનિટની અંદર લગભગ તમારી બધી ખાલી જગ્યા પૂરાઈ જશે નિયમો યાદ રાખવાના છે કે હેઝ ક્યાં લખવાનો છે અને હેવ ક્યાં લખવાનું છે આપણે આગળ સમજાવી દીધેલું છે તો એ યાદ કરી બરોબર અને પછી લખવાનું છે મેં તમને લર્ન કરવા માટે કહ્યું હતું બરાબર છે તો ટેબલ પ્રમાણે જો ટેબલ તમે લર્ન કરી નાખ્યો હશે જોઈ લીધું હશે એક વખત સમજી લીધું હશે તો બધી જ ખાલી જગ્યા તમારી 15 માંથી 15 સાચી પડશે બરાબર છે તો તમારા પેરેન્ટ્સના અંડર સુપરવિઝરમાં તમારે આ બધી જ ખાલી જગ્યા લખવાની છે તમને ટાઈમ મળે છે 8 થી 10 મિનિટનો સ્ટાર્ટ કરો છો ફટાફટ લખવાનો
બરાબર ધ્યાનથી યાદ રાખીને ખાલી જગ્યા લખજો ક્યાં હેવ આવે અને ક્યાં હેઝ આવે. મેં સમજાવેલું છે આપણે હેવ ક્યાં મૂકીશું અને હેઝ ક્યાં મૂકીશું એ આપણને યાદ હોવું જોઈએ. એ પ્રમાણે ખાલી જગ્યા આપણે પૂરીશું અને એ પ્રમાણે ખાલી જગ્યા આપણે પૂરવાની છે. ઓકે,
ओके टाइम अप साहब, चलो जो लीजिए फटाफट शू आपसे आने अंदर बराबर हवे लखवानू बिल्कुल बंद करी देवानू छे तमारे ओके हवे हूँ आनो जवाब जे बोलू छू ए साचो छे के नहीं तमारे तमारा जे पेरेंट्स छे ए पेरेंट्स नी मदद लई अने तमारे करेक्शन करावी लेवानू छे बराबर छे तो शू छे तो यूनी साथे आपणे शू लखीशू हेव द एलिफंट एमां आवशे हेज बराबर एलिफंट એટલે શેમાં આવશે ઈસી ઈટ એટલે હેઝ આવશે આઈ ની જોડે હંમેશા હેવ આવે અને હી ની જોડે હંમેશા હેઝ આવશે સી જોડે પણ હેઝ આવે મોહન એક છોકરો કહેવાય છોકરા માટે શું વપરાય કી તો હી ની જોડે શું આવે હેઝ મિસ્ટર વ્યાસ એ વ્યક્તિનું નામ છે તો શેમાં આવશે હીમાં આવશે તો હી ની જોડે શું આવશે હેઝ આઈ ની જોડે હેવ પછી મિસિસ પંડ્યા એસ એન અમરેલા તો મિસિસ પંડ્યા છે એટલે હી સી ઇટ માં એટલે સી સી ની જોડે પણ શું આવે છે હેઝ પૂજા એ પણ છોકરી છે તો શી માં આવે તો શી ની જોડે શું આવે છે હેઝ મંકી છે પ્રાણી છે હી સી ઇટ એટલે કે ઇટ માં આવે શેમાં આવે ઇટ માં આવે એટલે અહીંયા લખીશું હેઝ યુ યુ ની જોડે આપણે લખો હેવ ધ કાઉ એટલે કે એક ગાય ની વાત થઈ છે તો એક બરાબર તો અહીંયા શું આવશે હેઝ એક ગાયની વાત થઈ છે તો ગાય શેમાં આવશે હીસી ઈટમાં તો ઈટમાં આવશે શેમાં આવશે ઈટમાં પ્રાણીઓ જે છે બધે ઈટમાં આવે એટલે અહીંયા શું લખીશું હેઝ આઈ ની જોડે શું આવશે પાછું હેવ અને દે એટલે કે બહુવચન છે તો બહુવચન જોડે આપણે શું લખીએ હેવ યાદ રાખવાનું બહુવચનનું રૂપ હોય તો બહુવચનના રૂપમાં બધા જોડે હેવ આવે 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 ખાલી એક વસ્તુ યાદ રાખવાનું કે આઈ ની જોડે શું આવે છે આઈ ની જોડે હેવ આવે એક આઈ ની જોડે અને બહુવચનના જેટલા પણ રૂપ છે એ બહુવચનમાં હેવ આવે બહુવચનમાં હેવ આવે અને આઈ ની જોડે પણ હેવ આવે આ બે વસ્તુ તમે યાદ રાખી નાખો બરાબર એટલે તમારે ફટાફટ એના આન્સર તમને આવડી જાય હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે રિવિઝન ટેસ્ટ લેવાની છે એના વિશે થોડી ચર્ચા કરી લઈએ આપણે ખાલી જગ્યા એક્ઝામ્પલ રૂપે લખું છું આઈ ડેશ અ બુક આઈ ડેશ અ બુક પછી બીજું રાહુલ ડેશ અ પર્લી બરાબર અહીંયા આપણે કૌંસ આપ્યા છે રીડ અને રીડ શું આપ્યું છે રીડ અને રીડ ઓકે એના પછી સેકન્ડ નંબર છે રાહુલ ડેશ અ પર્લી રાહુલ ડેશ અપ અર્લી અને કૌંસમાં આપ્યું છે વેક અને વેક્સ વેક અને વેક્સ બરાબર છે નંબર થ્રી મિનર ડેશ ટુ ડેટ મિનર બરાબર નામ છે એટલે કેપિટલ લખીશું મિનર ડેશ ટુ ડેટ એટ નાઇન ઓ આવી ખાલી જગ્યા હોય હવે બીજી પણ હોય થોડો શબ્દ ફેરફાર પણ હોઈ શકે બરાબર હવે જો અહીંયા આગળ તો આઈ છે તો આઈ ની જોડે શું લાગે છે હંમેશા આઈ ની જોડે હંમેશા મૂળ ઉપર ચાલે તો આઈ ની જોડે આપણે શું લખીશું રી પછી અહીંયા જો રાહુલ તો રાહુલ ને સમાવેશ એમાં કરી દીધું જો હવે થોડું શોર્ટમાં શીખવાનું હી સી ઈ બરાબર તો રાહુલ રાહુલ નો સમાવેશ એમાં થાય છોકરો જે હીમાં તો હીની હી હોય તો આપણે ક્રિયાપદ ને એસ ઈ એસ લગાવીએ છીએ તો શું આવે ડબલ યુ એ કે ઈ એસ વેક સબ અહીંયા મિનર છે મિનર સેમાં આવશે તો મિનર છોકરી છે એટલે સીમાં આવશે સી હોય તો આપણો નિયમ એવો કે હી સી ઈ હોય
तो क्रियापद ने एस के ईएस बनते लागे सु लागे ही सी ई होय तो क्रियापद ने एस के ईएस बनते लागे कई खाली जगह ने तो आ खाली जगह ने सादा वर्तमान सादो वर्तमान काल एनी खाली जगह है आ बदी ओके सादा वर्तमान काल ने खाली जगह है तो आ सादा वर्तमान काल ने खाली जगह ने बात करी तो આપણે હી સી ટી છે એને ક્રિયાપદની એસ ટી એસ લાગે ખ્યાલ છે મેં તમને સમજાવ્યું તો જોઈ લેવાનું અહીંયા રાહુ છે તો રાહુ શું કહેવાય તો રાહુ છોકરો કહેવાય તો એ સેના માટે છોકરા માટે શું વપરાય રાહુલ માટે આપણે શું વાપરીશું હી તો હી ની જોડે શું આવે એસ કે એસ તો અહીંયા જો સેમાં છે એસ કે એસ તો અહીંયા છે ના તો અહીંયા છે તો શું લખ્યું આપણે બે એસ લખ્યું અહીંયા મિનર છે તો મિનર સેમાં આવશે હી સી માં મિનર છોકરી છે એટલે સેમાં આવશે સીમાં આવશે તો સીમા આવશે એટલે ક્રિયાપદને શું લાગશે એસ કે એસ પ્રત્યે લાગશે તો અહીંયા જોઈએ તો કયું છે એસ કે એસ વાળું આ છે ના આમાં નથી લાગે આમાં લાગે છે યસ આમાં લાગે છે એટલે અહીંયા આગળ ખાલી જગ્યામાં આપણે શું લખીશું ગોઝ લખીશું બરાબર ઓકે તો આ રીતની જે ખાલી જગ્યાઓ છે સાદા વર્તમાન કાળની જે પણ ખાલી જગ્યાઓ છે આ ખાલી જગ્યાઓ તમારે એક વખત લર્ન કરી દેવાની છે આ ખાલી જગ્યા સાદા વર્તમાન કાળની આ સાદા વર્તમાન કાળની જે બી ખાલી જગ્યા છે બરાબર કે તમારે લર્ન કરવાની છે તો હોમવર્કમાં શું કરવાનું છે તમારે સાદા વર્તમાન કાળની બરાબર ખાલી જગ્યા તૈયાર કરવી બરાબર તૈયાર કરવી ઓકે ક્યાં છે તો સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 10 સ્વા પોથીમાં પેજ નંબર 10 પર આપેલી છે સ્વાધ્યાય પોથીમાં ક્યાં આપેલી છે તો સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 10 પર આ બધી ખાલી જગ્યાઓ આપેલી છે બરાબર તો આ ખાલી જગ્યા લર્ન કરી દે કેટલા માટે મેં પહેલી ત્રણ ખાલી જગ્યા લખાય આ ત્રણ ખાલી જગ્યા તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે લર્ન કરવાની જે 20 ખાલી જગ્યા છે 20 માંથી પૂરેપૂરા 20 આવવા જોઈએ એ 20 માર્કની ટેસ્ટ આપણે મેથ લેક્ચરમાં લેવાના છીએ તો તૈયાર હોવું જોઈએ ખ્યાલ આવી ગયો તો આ છે આ જો ખાલી તમારે ફેરફાર ક્રિયાપદની એસ કે એસ માં લગાડવાનો તો હી સી ઈ હોય તો જ ક્રિયાપદને એસ કે એસ વાળો એસ કે એસ વાળો રૂપ લગાડવાનું છે જો હી સી ઈ માંથી કોઈ પણ ના હોય તો વાક્યમાં જે બી રૂપ છે એ એમ એમ લખી દેવાનું છે જેમ કે આઈ તો શું લખ્યું આઈ રીડ એવું લખ્યું બરાબર છે ખ્યાલ આવી ગયો પછી વી હોય તો વી ની જોડે પણ રીડ આવે યુ ની જોડે પણ રીડ આવે તે ની જોડે પણ રીડ આવે પણ જો હી સી ઈ હોય જેનો સમાવેશ હી સી ઈ માં થતો હોય એના માટે આપણે શું કરીએ છીએ ક્રિયાપદને એસ કે ઈ એસ વાળું રૂપ મૂકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ કોન્સેપ્ટ ધ્યાનમાં રાખી અને તમારે નેક્સ્ટ જે લેક્ચર આવે છે એમાં તમારે એક રિવિઝન ટેસ્ટ આપવાની છે તો આજના લેક્ચરમાં અહીંયા સુધી થેન્ક યુ એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ